महादेव केम छे विद्यार्थी मित्रों, मजा में छेले आपणे रेडियो एक्टिविटी की चर्चा करी। त्रण अगत्यना रेडियो एक्टिव क्षय आपणे सीखी गया, क्या क्या? अल्फा, बीटा एंड गामा। ओके, हवे एना पछीनो टॉपिक छे दैट इज वेरी 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 इम्पोर्टंट। हाँ, अल्फा बीटा गामा करता इम्पोर्टंट। रेडियो एक्टिव क्षयनो नियम है, प्रेक्टिकल आस्पेक्ट थी एने समझवानो प्रयत्न करशु के शू छे। टाइटल आपो, रेडियो एक्टिव क्षयनो नियम। इंग्लिश में कहवाई लॉ ऑफ रेडियो एक्टिव डीके। इंग्लिश में ऊंधू थी जाए, गुजराती में जो शब्द है एला इंग्लिश में पहला आया, ऊंधा जाए अपना करते लोग, यू नो। लॉ ऑफ रेडियो एक्टिव डीके हूँ छे आ क्षयनो नियम, राइट? रदरफोर्ड अने सोडे बे वैज्ञानिकोए, चोपड़ीमां उल्लेख नथी पण आ बे वैज्ञानिकोए एक आंकड़ाकीय नियम स्टेटिस्टिकल लॉ नी रचना करी अने जे प्रेक्टिकली एक्सपेरिमेंट थी मेच थतो हतो, है ने? हूँ छे स्टेटिस्टिकल लॉ एना माटे एक उदाहरण आपूँ पछी लॉ नी चर्चा करिए, नियम हूँ पछी चर्चा करिए। दाखला तरीके मारी पास एक बाउल छे, राइट? बाउल एमा घणा बधा तने खबर छे आपणे देशी माणस छे, मांडवीना डोडવા છે, રાઈટ? માંડવીના ડોડવા જોઈએ ને, માંડવી મગફળી ભાઈ, હા, સભ્ય માણસો મગફળી કહીએ, અમારે જેવા દેશી માણસો એને માંડવી કહીએ, એના ફોડો તો વાજે ને ફટ, અંદરથી દાણા નીકળે, જનરલી બે નીકળે, હા, એ કે ખ્યાલ છે અમને સર, ઓરા કહીએ ને, ત્રણ ઓરા આવે તો એ ફૂટો, તેની અંદરથી આપણે શું મળ્યા? માંડવીના એટલે બી મળ્યા, બરાબર, દાણા। એમાં રેડિયો એક્ટિવ ડીકે ક્ષયમાં શું થાય ખબર? આ જે માંડવીના ડોડવા છે ને એને હવેથી તારે ન્યુક્લિયસ સમજવાનું છે। શું સમજવાનું? ન્યુક્લિયસ। દાખલા તરીકે યુરેનિયમ છે તે રેડિયો એક્ટિવ તત્વ છે, તો આ બધા એ માંડવીના ડોડવા છે ને એ યુરેનિયમના ન્યુક્લિયસ છે। જ્યારે પણ એક દોડવો ફૂટશે તો એમાંથી તને ખબર છે કાં તો આલ્ફા નીકળશે કાં તો બીટા નીકળશે, આલ્ફા અને બીટા નીકળી જાય પછી બને કે ગામા નીકળે, એ આ પ્રક્રિયા ફૂટવાની પ્રક્રિયા અને એમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા, બે જુદી જુદી પ્રક્રિયા। બહાર હું હું નીકળશે, આલ્ફા નીકળશે, બીટા નીકળશે, ગામા એની ચર્ચા કરી ગયા, પણ આ કયા દરે ફૂટશે, કયા દરે ફૂટવાનો મતલબ હમ હું એમ કહું કે ભાઈ 10 સેકન્ડમાં 50 માંડવીના ડોડા ફૂટી ગયા, આ ડોડવા 50 ફૂટી ગયા। આ 50 એ સંખ્યા છે બેટા, એને એકમ ન હોય, ન્યુક્લિયસની સંખ્યા કે માંડવીના ડોડવાની સંખ્યા, હા કે ના? હવે ભાઈ તો આમ હોય 5 ડોડવા પ્રતિ સેકન્ડ, હા કે ના? તો આનો મતલબ શું છે બેટા કે દર સેકન્ડે તારી માંડવી જાય છે એને ડોડવાના 5 ડોડવા ફૂટે, અથવા ટેકનિકલ ભાષામાં કહીએ, ફિઝિક્સની ભાષામાં કહીએ તો દર સેકન્ડે યુરેનિયમ તત્વના 5 ન્યુક્લિયસ તૂટે છે, અને 5 ન્યુક્લિયસ તૂટે છે એનો મતલબ એમાંથી કંઈક બહાર નીકળશે, કાં તો આલ્ફા નીકળશે, બીટા, ગામા। તમને ખબર છે આલ્ફા બીટા ગામા નીકળેલા તત્વમાં ચેન્જ થઈ જાય, ગામાની વાત કરતા આલ્ફા કે બીટા નીકળે, તમને ખબર છે તત્વ નવું તત્વ જે એક જૂનું તત્વ એક્સ હતું એમાંથી નવું તત્વ વાય થઈ ગયું, ચાહે આલ્ફા નીકળે કે ચાહે બીટા નીકળે, એ તો આપણને ખ્યાલ જ છે, હા કે ના? આવે જ ફિલિંગ હું કહેવા માંગુ। તો આજે આપણે આ શીખવું છે કે આ જે છે આ નક્કી કોણ કરે, આ દર કોઈ પણ તત્વ માટે નક્કી કોણ કરે, તો એનો જવાબ સાંભળજે।
કોઈ રેફરન્સમાં નથી પણ એનો જવાબ સાંભળજે. કુદરત નક્કી કરે, નેચર, નેચર નક્કી કરે. દરેક તત્વ માટે જુદો જુદો રેટ છે. રેટ એટલે કે દર. કોઈ પણ વસ્તુ સમયની સાપેક્ષે હોય એટલે આપણે શું કહીએ, એનો દર હે. નેચર નક્કી કરે. અને બીજી એક વાત, આમાં કોઈ પણ પ્રકારની સંભાવના કામ નથી કરતી. નહીં, એવો કોઈ નિયમ નથી કે જે સંભાવના કહી શકે. સંભાવના કહી શકાતી નથી. કેની સંભાવના કહી શકાતી નથી? કે દાખલા તરીકે તમે કીધું કે એક દોડવો ફૂટ્યો, અહીંયા આપણે પાંચ દોડવો લીધા બરાબર, એક દોડવો આપણે લીધો, એક દોડવો ફૂટ્યા પછી બીજો દોડવો ક્યારે ફૂટશે એનું પણ કહી શકાતું નથી. બની શકે કે અહીંયા આગલી સેકન્ડે જ ફૂટી જાય. દાખલા તરીકે આમાં પાંચ દોડવા પર સેકન્ડ ફૂટી ગયા, પાંચ દોડવા ફૂટી ગયા, પછીની બીજી સેકન્ડમાં પાંચ દોડવા ફૂટવા કે ન ફૂટવા એ નેચરને આધીન છે, એ તત્વને આધીન છે, રાઈટ. તો એના વિશે સંભાવના નથી હતી. એક સેકન્ડમાં પાંચ દોડવા ફૂટી ગયા, પછી બીજી સેકન્ડે નોય ફૂટે, ત્રીજી સેકન્ડે નોય ફૂટે, પછી આપણે રાહ જોઈએ, આપણે અઠવાડિયું રાહ જોઈએ તો એ ન ફૂટ્યા. આપણે મહિનો, બે મહિનો, પાંચ મહિના, છ મહિના, વરોહદી, પાંચ વરોહ, પચાસ વરોહ રાહ જોઈએ, પાંચસો વરોહ રાહ જોઈએ તો એ ન ફૂટે જ ન ફૂટે. તો કુદરતમાં જે રેડિયો એક્ટિવ મતલબ તત્વ છે એમાં જે દર છે બેટા, એ સેકન્ડથી લઈ મિનિટ, કલાક, દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ, લાખો વર્ષ સુધીનો હોય છે, હે ને. તો એ માત્ર ને માત્ર કોણ એને એનું ધ્યાન કોણ રાખે છે? કુદરત, નેચર, એ તત્વ પોતે. કે એકવાર ડીકે થઈ ગયું, એકવાર ક્ષય થયો, પછી પાછળ પાછીનો અને પછીનો જે ક્ષય છે ક્યારે કરવો? બની શકે તરત થઈ જાય અને બની શકે બે વર્ષ સુધી નહીં થાય, રાઈટ. તો એટલા માટે કોઈ એવો પરફેક્ટ નિયમ નથી કે જે આને આની થિયરીને સાબિત કરી શકે. જે નિયમો બન્યા એ નિયમો સેના અધીન બન્યા? તો કે ઘણા બધા તત્વોનો અભ્યાસ કરી પ્રેક્ટિકલી, એક સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય લો બનાવવા એવો, હે ને, ગણતરી કરીને. હજારો વખત તમે કોઈનો કોઈ પ્રયોગની પુનરાવર્તન કરો તો સ્વાભાવિક છે એના પરથી તમને કંઈક અંદાજ આવે, બસ એ રીતે. પણ આજના લેક્ચરમાં ખબર પડી કે આ જે રેટ જે છે એ શીખવાનો છે, કે આ રેટ કઈ રીતે નક્કી થાય છે, બરાબર. નક્કી થાય ઇન ધ સેન્સ કે ક્ષય કઈ રીતે થાય એના માટેનો એક સિમ્પલ લો છે એની ચર્ચા કરે. બાકી મેં કીધું એમ, એ તો એના મૂળની વાત છે, એની મરજીની વાત છે કે ડીકે ક્યારે કરવો, હા ને. પણ ડીકે થાય તો જો નેવી સંખ્યા છે, દાખલા તરીકે આમાં પચા માંડવીના દોડવા પડ્યા તેમાંથી પાંચ ફૂટી ગયા બરાબર, તો વાંહે કેટલા બીજા 45, તો પછી એ 45 ધીરે ધીરે કઈ રીતે ડીકે થાય એના માટેનો નિયમ આ છે, સમજણો તને. પચાસમાંથી પાંચ વહી ગયા તો વાંહે 45 કીધા, પછી 45માંથી પાછા કેટલા ઓછા થયા સમયાંતરે, રાઈટ. એની બધી ચર્ચા આપણે કરશું, રાઈટ. પોઝ કરી દઉં છું, ઓકે. ગલીની બહાર કૂતરાઓનું ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું એટલે વિડીયો પોઝ કરી દીધો, ખોટો તમને અવાજ સંભળાય. સારું, હા, એ લોકોને પ્રોબ્લેમ હોય ને, ઇશ્યુ હોય એમને, આપણે મનુષ્યને જ ઇશ્યુ એવું તો નથી. તો રેડિયો એક્ટિવ ડીકે ધ્યાન આપજો. રેડિયો એક્ટિવ ડીકે માટે એવું કહેવામાં આવે છે કે જે આ ક્ષયનો દર છે, હે ને, રેડિયો એક્ટિવ તત્વો માટે ક્ષયનો દર બરાબર ડીએન બાય ડીટી. સાંભળજો, ક્ષય પામતા ન્યુક્લિયસ ની સંખ્યા ના છેદમાં ક્ષય પામવા માટે લાગતો સમય, આને દર કહેવાય. દર એટલે કોઈ પણ વસ્તુ જે સમયની સાપેક્ષે થાય છે બેટા, એ, હે ને. અહીંયા દર છે કેનો છે? તો કે ન્યુક્લિયસ ફૂટવાનો દર છે. ન્યુક્લિયસ ફૂટે એટલે ઓછા થાય, ઓછા થાય, એને ફિઝિક્સમાં ક્ષય કહે. તો ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા ના છેદમાં ક્ષય પામવા માટે લાગતો સમય ડી એન બાય ડીટી, જ્યાં એન છે એ ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે બેટા. હું દર્શાવે સંખ્યા, હા કે ને. તો મેં કીધું ને, રધરફોર્ડ એમને છોડી ને એમને વૈજ્ઞાનિક એવું કીધું કે આ જે રેટ છે ને એ આ ક્ષય દર તત્વના
अथवा तत्व में रहेला न्यूक्लियसोनी प्रारंभिक संख्या संख्या नहीं प्रारंभिक संख्या पर आधारित है। न्यूक्लियसोनी प्रारंभिक संख्या पर आधारित है। आनु फीलिंग लीए दाखला तरीके बे तत्व है बे तत्व बे सेम टू सेम ली ले आ बाउल में थोड़ाक डोडवा है दाखला तरीके 50 डोडवा है और आ बाउल में 500 डोडवा है। तो हवे तू आ आ स्टेटमेंट वाची मने आंसर दे रेडियोएक्टिव क्षय थवानो दर आमा वधारे होय के आमा वधारे होय कावड़िया जाजा उड़ाड़े कोण जेनी पाहे होय जेनी पाहे कावड़िया नो हुं तंबूरो उड़ाड़े मोवारा उड़ाड़े थाय खीचा में जेम रुपया ज्यादा है एम खर्चवा दर ही वधारे खीचा में जेम रुपया ओछा है एम खर्चवा दर ही ओछो अहीं 50 डोडवा है तो क्षय दर ओछो है केम आ क्षय दर क्षय पामता न्यूक्लियसन संख्या ना छेदमां क्षय पामवा माटे लगतो समय तत्व में रहेला न्यूक्लियसोनी प्रारंभिक संख्या पर आधारित है। प्रारंभिक संख्या प्रारंभिक संख्या ओछी तो दर ही ओछो प्रारंभिक संख्या वधारे तो दर ही वधारे सीम्पल बात है ना। फिजिक्स ने प्रेक्टिकली आसपास की घटना साथ जोड़ता सीखो उदाहरण साथ जोड़ता सीखो है ना तो फिजिक्स सहलू थी जाए एक एवं खबर ही पड़वी जो ने हमने एट्ले ते ने बेटा एट्ले ते भाटे छे मैं दीकूड़ी तू चिंता कर मां तू समझ रेडी। तो आ रीते लखी शक ध्यान जो कि डीएन बाय डीटी इज डायरेक्टली प्रपोर्शनल टू एन आऊँ चोपड़ी में लखेलू है जे एन शू तो कहीं न्यूक्लियसन प्रारंभिक संख्या बराबर सारा। हवे समझो टेक्स्ट में है टेक्स्ट में अहीं माइनस लखेलू है माइनस डीएन बाय डीटी इज प्रपोर्शनल टू एन कोईपण समय दर है बेटा कोईपण समय दर ऋण होतो नहीं आ लेक्चर पती जाए पछी एनसीईआरटी बधुं वांचजे लाइन बाय लाइन एटले मजा आवशे तने ख्याल थी जाए समय दर क्यारे ऋण नहीं होतो एनो मतलब के दाखला तरीके शुरुआत में 50 हता बराबर 5 फूटी गया वहाँ वधा केटला तो हवे आ बाउल में 45 वधा तो जूनो आंकड़ो जे छे ए नवा आंकड़ा करता ओछो जोवानो जूनो सॉरी नवो आंकड़ो छे ए जूना आंकड़ा करता ओछो जोवानो तो रेट हुं सूचवे क्षयनो दर छे क्षय छे वधता नथी वृद्धि दर नथी क्षय दर है तो नवो आंकड़ो जूना आंकड़ा करता नानो रहेवानो तो ई बादबाकी जरा तमे करशो नव माइनस जूनो तो ये आंसर केवो आवशे नेगेटिव आवे तो समय दर कोई दी ऋण न होय तो आ समय दर जे डीएन बाय डीटी छे डीएन बाय डीटी राइट इट इज ऑलरेडी नेगेटिव एक सेकेंड हाँ तो हूँ चर्चा करता था जे रेट से बेटा ये आनी आग माइनस लगाड़व जरूरी है कारण कि रेट पोते नेगेटिव है रेट पोते नेगेटिव है हवे आ नेगेटिव ने आग तब नेगेटिव एप्लाय करो तो शूँ थे दाखला तरीके रेट माइनस 5 है आनी आग माइनस 5 लगाड़वा शूँ थी गयु माइनस माइनस प्लस थी गयु तो आप पर्पज हो फूलफिल थी गयु कि समय दर कोई ऋण होता नहीं राइट डी एन बाय डीटी ए ऑलरेडी नेगेटिव वस्तु है तो नेगेटिव ने आग नेगेटिव लगाड़ो तो शूँ थे माइनस माइनस प्लस थी गयु समझ हवे डीएन बाय डीटी माइनस है तो आ माइनस ने आ माइनस प्लस थी मतलब कि न्यूक्लियसन प्रारंभिक संख्या ऋण तो न जो कॉमन सेंस है यार आ के ना तो पछी भाई बन अने फिजिक्स में आ नहीं घनी बड़ी जगह ज्यां घटाड़ो आवे छे ने माइनस साइन नो उपयोग करेलो आखा फिजिक्स में 11मा धोरणमां 12मा धोरणमां घनी जगह ई के हाँ हाँ अमने ख्याल छे ने अमने एवुं तो नथी सर के अमे पहेली वार फिजिक्स भणीए छीए अमने ख्याल छे तमने ख्याल हुई तो सारी बात है मने कोई प्रॉब्लम नहीं भैला ओ भैला सर। अब भारतीय संविधान अनुसार अब भारतीय संविधान अनुसार शू थाय तो के जो समप्रमाणता आचरण निकले तमने खबर है कशु ने कशु तो आवशे ज तो माइनस डी एन बाई डी टी इज इक्वल टू लैम्डा इंटू एन का बात है बहुत बढ़िया इक्वेशन आ गया रे भाई बहुत बढ़िया
જ્યાં જ્યાં લેમડું છે ને બેટા, જ્યાં લેમડું એને કહેવાય રેડિયો એક્ટિવ ક્ષય નિયતાંક. આપણી ચોપડીમાં અચળાંક લખેલું છે તો અચળાંક લખીએ, અથવા એને કહેવાય, અથવા લેમડા જે છે એને કહેવાય વિભંજન. ભીડભંજન અનુમાન નહીં, વિભંજન, વિભંજન અચળાંક. અંગ્રેજીમાં વિભંજનને કહેવાય ડિસઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. શું કહેવાય? ડિસઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? રેડિયો એક્ટિવ ડીકે કોન્સ્ટન્ટ, હે ને, રેડિયો એક્ટિવ ડીકે, ક્ષય એટલે ડીકે. હા, કોન્સ્ટન્ટ તો કોન્સ્ટન્ટ જ હોય. વિસભંજન શું? વિભંજન અચળાંક એટલે શું? ડિસઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. ડિસઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ અવિભંજન મારા ભીડભંજન. લેમડા એકમ લખો, યાદ રાખજે. ઇસકા એકમ કા હૈ ભાઈ? યહાં લિખ દે, નોંધ. લેમડા નો એકમ. હવે શાંતિથી સમજે, એકના છેદમાં સમય હું આવું લખું છું, ધ્યાનથી સમજે બેટા. સમયમાં શું હોય તો કે સેકન્ડ આવી શકે, તો લેમડા વન અપોન સેકન્ડ અથવા સેકન્ડ ઇન્વર્સ હોય. કે આ દાખલામાં બધું આવે, મિનિટ આવે, કલાક આવે, વર્ષ આવે. વર્ષ તો લેમડા યર ઇન્વર્સ હોય, વર્ષ ઇન્વર્સ. એટલે મેં કોઈ એક નથી લખતું, મેં શું લખ્યું? એકના છેદમાં સમય. તું એમ કે એ સાહેબ મને કેમ ખબર પડે એકના છેદના સમય? અહીં જો બેટા, એન તો ન્યુક્લિયસની સંખ્યા, સંખ્યાને એકમ ન હોય. અહીંયા ડીએન સંખ્યાનો ફેરફાર, એને એકમ ન હોય. તો લેમડા બરાબર વન અપોન સમય, સમયને એકમ છે એટલે વન અપોન સમય. આ રીતે યાદ રાખજે બરાબર. અમુક ફેમસ છે એ લખી નાખો, સેકન્ડ ઇન્વર્સ લખાય પછી, અથવા મિનિટ ઇન્વર્સ આવે, અથવા અવર ઇન્વર્સ આવે, અથવા યર ઇન્વર્સ આવે, ડે ઇન્વર્સ આવે. આવું બધું આવી શકે, આ બધા આવે. ખ્યાલ આવ્યો ને ટૂંકમાં? ફિલિંગ આવે શું કહેવા માટે? અહીંયાથી ખ્યાલ આવ્યો. ઓ વાહ ભાઈ વાહ, રેડી? બહુ કામનું સમીકરણ બેટા, બહુ જ કામનું સમીકરણ. રેડી? અમુક રેફરન્સમાં આ સમીકરણ આ રીતે લખેલું, આ માઇનસ ના બાજુ લઈ લીધા તો શું થઈ જાય? આનું બીજું સ્વરૂપ શું થઈ ગયું? બોલ, બીજું સ્વરૂપ શું થઈ ગયું? ડીએન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા એન. રેડી? હવે આપણે ધીરે ધીરે લો તરફ આગળ વધશું, નિયમ તરફ. નિયમની શરૂઆત આમાંથી થાય. રેડી? નાઇથને ભેગી કરી દે, ડીએન ને એન ને ભેગા કરી દે. સો આ બાજુ આવી ગયા વન અપોન એન ડીએન, એના બરાબર માઇનસ લેમડા ડીટી. રેડી? આવું થઈ ગયું. હવે બંને બાજુ આપણે ચંકલન કરજો, ચંકલન ધ્યાનથી જો. શરૂઆતમાં જે દોડવા છે, શરૂઆતમાં જે દોડવા છે એને આપણે એન ઝીરો કહી દઈએ બરાબર. આ દોડા, આ દોડા શું? આ દોડવા કેવા છે? ફૂટ્યા વગરના બરાબર. તો ગુજરાતીમાં એને કહેવાય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા. આ દોડવા ફૂટ્યા વગરના, એને ફોડવાના હે, ફોડવાનો જે દર હે ડીએન બાય ડીટી હે. રેડી? ટી સમય બાદ, અત્યારે સમય કેટલો છે? ઝીરો સમય. આપણે પ્રયોગની શરૂઆત કરી, ટી બરાબર ઝીરો સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? અવિભંજિતની એન ઝીરો. ઘટના થઈ ટી સમય બાદ, ટી બરાબર ટી સમય થઈ ગયો. હવે આ જે અવિભંજિતતા બધા ફૂટવા માંડ્યા, ફૂટવાને કહેવાય વિભંજન બરાબર. આના કરતાં અહીંયા થોડાક ઓછા ડ્રો કર્યા, અહીં થોડાક વધારે ડ્રો કરતો બરાબર. અમુક ફૂટી ગયા. આટલા વિધા વૈધા એ કેવા? આ માંડવીના દોડવા ફૂટેલા હે કે ફૂટ્યા વગરના? ફૂટેલા હે, ફૂટ્યા વગરના. વાહ, વૈધાનો મતલબ શું? દોડવા વૈધા એટલે શું?
फूट्या वगरना जो बोघेस फूटी गए तो फोली नाखी ना देता है जी फूटी गया इन्हें कहवा विभंजन पामेला अथवा कहवा विभंजित। तो आ एन जे से इहूं छे तो के टी समय अ विभंजित न्यूक्लियस ने संख्या आटलू याद रखिए बेटा आ टी बराबर जीरो समय अविभंजित न्यूक्लियस ने संख्या एन जीरो अथवा प्रारंभिक संख्या एन जीरो रेडी अने आ टी समय अविभंजित न्यूक्लियस ने भूल न करतो मो दीकरो आ फूटवाना बाकी है जी एटला रही गया आ होता ना दस है तो नेव फूटी गया नेव से ई विभंजित है नेव से ई विभंजित है दाखला तरीके आ होता तो हो अविभंजित था फूटा वगर ने एमांथी नेव फूटी गया थी विभंजित वाह वैधाय केटला दह तो ई दह अविभंजित है ने जी फूटवाना बाकी है एम हवे फीलिंग તારા રેફરન્સ માટે લખું લખી લે આગળ તો આ જ વસ્તુને મારા સંકલનમાં લખ્યું તો સંકલનમાં લિમિટ શું આવે તો કે જ્યારે સમય ઝીરો છે અહીંયા ત્યારે દોડવાની સંખ્યા કેટલી એન ઝીરો સમય વધીને ટી થઈ ગયો તો અહીંયા વૈધા કેટલા દોડવા એન વાર્તા પૂરી થઈ ગઈ વાહ ભાઈ પોહી ના કોને હા કે હમકો હૈ તુમસે પ્યાર કિતના ला ला अबे हम को लोग बेटा बनने बाजू बनने बाजू संकलन करता संकलन करो बी बाजू तो वन अपॉन एन डी एन बराबर माइनस लेमड़ा डी टी लिमिट नो बहुत महत्व से જ્યારે સમય ઝીરો છે ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન ઝીરો જ્યારે સમય ટી છે ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન હાકે ના હાકે ના હવે વન અપોન એન યાદ કરો તમને ખબર છે આનું શું થાય એલ એન થાય વન અપોન એક્સ ડીએક્સ આનું સંકલન શું થાય એલ એન એક્સ આ વસ્તુ મેં તમને શીખવાડેલી છે ક્યાં દોલનોમાં હા ને દોલનો મેં આ પ્રકારનું એલએનનું આવે છે એકવાર દોલનો કે તરંગોમાં ક્યાંક આવે છે હવે એલએન એક્સને આ રીતે લખાય લોગ ઈ એક્સ આ બે સેમ ટુ સેમ ન જે વિદ્યાર્થીને ખબર ન હોય આ લખી નાખો વન અપોન એક્સ ડીએક્સનું સંકલન એલએન એક્સ થાય બરાબર એલએન એક્સ એટલે હું તો કે લોગ ઈ એક્સ તમે જે સાદું લખો ને દાખલા તરીકે લોગ બે લખો તમે લોગ બે તો એ બાય ડિફોલ્ટ બેઝ ટેન હોય આમ હોય પણ જ્યારે લોગ ઈ હોય ને તો ફરજિયાત ઈ દર્શાવવો પડે દસ ન દર્શાવો તો બાય ડિફોલ્ટ દસ જ હોય પણ જ્યારે નેચરલ લોગ હોય હે નેચરલ લોગ હોય ત્યારે ઈ દર્શાવવો પડે અને આને બાળક આ લોગ એને કન્ફ્યુઝ ન થાય એટલે જ્યાં લોગ ઈ એક્સ છે ને એને એલ એન એક્સ તરીકે દર્શાવે બાળક લોગ આની કન્ફ્યુઝ ન થાય દાખલા તરીકે આમાં ભણાવવું હોય લોગ ઈ બે લખ્યું હોય તો એનો મતલબ આ બિલકુલ નથી થતો બેટા આનો મતલબ થાય એલએન ટુ થાય હવે એલએન ટુમાંથી લોગ ટુમાં જવાનો નિયમ છે કે 2.303 ગુણાકારમાં લોગ બે હવે આ 10 બેઝ આવી ગયો એલએન બેમાં લોગ બેમાં હાથી ગોળાનો ફેર છે એલએન બે બરાબર શું થાય તો કે 2.303 ગુણાકારમાં 10 મતલબ આનો જે લોગ હોય એ રેડી તો હવે લખીને એક લોગ ઈ ટુ ધ પાવર એક્સ હોય ને બરાબર અથવા લોગ એક્સ જેનો બે શું છે ઈ તો એને કઈ રીતે લખવાનું એલએન એક્સ આ બે ખબર પડી એટલે રેડી એલએન એક્સમાંથી લોગમાં કારણ કે આપણે એલએનનું ટેબલ થોડા જોઈએ કે આપણી પાસે લોગ ટેબલ હોય એલએનનું ટેબલ તો ન હોય તો લોગ ટેબલ માટે શું કરવાનું તો કે આને ફેરવી નાખો લોગમાં કઈ રીતે 2.303 ગુણાકારમાં લોગ 10 હવે આ તારું રેગ્યુલર લોગ ટેબલમાં તો જોઈએ બે હોય તો બે પાંચ હોય તો પાંચ એક્સ આટલું લખેલું માં દીકરો હમકો હે તુમસે તુમસે હે હમકો પ્યાર લગાય બ્રમ 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 પોસ ડાલે કા ઇસકો હમ કોઈ ના
ला 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 वन अपॉन एन डी एन से वन अपॉन एक्स डी एक्स तो संकलन शू थाय एलेन एक्स एलेन एक्स ने हूँ लखाई लॉग ई एक्स रेडी अल अँ आप लखी है संकलन थू एलेन एन बराबर वाह भाई वाह क्या थी क्या एन जीरो थी एन लेमड़ा क्षय नियतांक से अचड़ांक से जो अचड़ांक अचड़ांक समय संकलन थाय नहीं बैंड ले ले तो अँ शू हो खाली डी टी में संकलन शू थे आने आम रीते लखाय खाली डी टी ने एक लखाए एकड़ो तो गमी ने लखे एक जगह शू लखाए टी जीरो घात संकलन नियम शू घात में एक नो वधारो ई नवी घात छेद में टी ना छेद में एक आने टी लखाय रेडी तो माइनस लेमड़ा बाहर निकली है संकलन में शू वधे खाली डी टी तो खाली डी टी संकलन शू थे टी रेडी खाली डी टी संकलन शू थू टी क्या थी क्या तो के जीरो थी टी रेडी वाह भाई वाह हाल हवे एक वार अपर लिमिट बराबर एक वार लोअर लिमिट पण लॉग आनी जगह शू लखीए कि लॉग ई एक्स लखाए ध्यान थी जोजे लॉग ई एन क्या थी क्या एन जीरो थी माइनस ले मड़ा एक वार अपर लिमिट टी जगह टी माइनस एक वार लोअर लिमिट टी जगह जीरो હવે એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોઅર લિમિટ મૂકો તો શું થાય બેટા જેલેબીની નીટના દાખલા માટે આ ફોર્મેટ બહુ અગત્યનું છે એટલે મેં આ રીતે કરાવ્યું છે ચોપડી કરતાં થોડુંક જુદું છે ફંડામેન્ટલી એક જ છે બરાબર લોગ ઈ એને એકવાર અપર લિમિટ માઇનસ એકવાર લોઅર લિમિટ રેડી હા કે ના તરત દાખલા હેલા થઈએ ફટાફટ થઈએ માઇનસ લેમડા ટી રેડી હવે તમને એ ખબર છે લોગ ઈ એ માઇનસ લોગ ઈ બી લોગનો નિયમ છે જે બાદ બાકીમાં હોય ભાગાકારમાં આવી એટલે આને આમ લખાય લોગ ઈ એના છેદમાં બી એ માઇનસ બીને એના છેદમાં બી લખાય તો એન માઇનસ એન ઝીરોને શું લખાય તો એક સરસ મજાનું સ્વરૂપ આવું થઈ ગયું બેટા લોગ ઈ એના છેદમાં એન ઝીરો માઇનસ લેમડા ઇન્ટુ ટી રેડી આઈ ટીક કરી દે અને આ રીતે લખીને એક તને એલેનનો શોખ હોય તો એલેન એન અપોન એન ઝીરો માઇનસ લેમડા ટી ઓર લખું છું ઓર બે એક જ સમીકરણ છે રેડી દાખલા ગણવા માટે બહુ હેલ્પફુલ છે આ હાલો હવે તમને ખબર છે આવું હોય દાખલા તરીકે ઓલું લોગ એન્ટી લોગમાં ખબર પડે ને તમે દાખલા તરીકે આવું છે દસની એક હાથ આવું છે બરાબર હવે તમને ખબર છે જ્યારે લોગ નીકળે તો શું થાય દાખલા તરીકે લોગથી સમજાવું આવું છે લોગ એક્સ બરાબર વાય છે અને અહીં બેઝ ટેન છે તો જ્યારે તમે અહીંયાથી લોગ દૂર કરો સામે એન્ટી લોગ આવે એનો મતલબ અહીંયા જ્યારે તમે એક્સ લખો ને તો આ જે પદ છે સામેવાળું પદ એ દસની ઘાતમાં હોવી જોઈએ ભરોસો નથી આવતો તને તો બે બાજુ લોગ લઈ લે બે બાજુ લોગ લઈ લે અહીંયા શું થઈ ગયું લોગ એક્સ અહીંયા શું થઈ ગયું લોગ દસની વાય પણ ઘાત સહગુણક થઈ જાય લોગ દસની દસ તો દસની દસ તો શું થાય એક રેડી હા કે ના લોગ દસ શું થાય એક થાય તો કહેવાનો મતલબ શું છે જ્યારે દસ વાળો આધાર હોય લોગ એટલે દસ વાળો લોગ હોય એ જો નીકળે તો અહીંયા જે વસ્તુ છે એ દસની ઘાતમાં હોય જાય તો એમ એલેનવાળી કોઈ વસ્તુ છે અથવા લોગ ઈ એક્સ છે એના બરાબર વાય હોય તો બેટા જ્યારે લોગ ઈ નીકળી જાય તો અહીં ખાલી એક્સ હોય તું લોગી તો નીકળી ગયું તો હામે શું થાય તો કે હામે જે છે એ ઈની ઘાતમાં ચડી ગઈ ઈની વાય ઘાત થઈ ગઈ વાર્તા પૂરી થઈ ગઈ હા કે ના અથવા જ્યારે કોઈ વસ્તુ એલેન એક્સ તરીકે લખેલી હોય તને ખબર છે એલેન એક્સ કે લોગ એક્સ કે વાત તો એક નીકળે છે તો એલેન એક્સ બરાબર વાય છે બેટા તો એક્સ નીકળી જાય અથવા એલેન નીકળે તો હામેવાળું પદ ઈની ઘાતમાં હોય જાય આટલું લખી લે તારી ફેરબુક માટાને
અત્યારે ટક ટેકાવી દે, ચોપડીમાં લખી નાખ, જ્યાં લખું લખી નાખ, આ લખી નાખ, આ લખી નાખ, આ લખી નાખ. અહીંયાથી લોક દસ નીકળી ગયું, તો એક્સ ભાઈ તો દસ ની ઘાતમાં ભેગ ગયો, અહીંયા બેઝ ઈ હતો તો ઈ ની ઘાતમાં ભી જાય, હું ફેર પડો. લખ્યું પૂછી નાખું, હા કે ના, હા કે ના, કોઈ તમસે કે સાહેબ આ ગીત ગાઉં મને યાર, પ્લીઝ યાર, પ્લીઝ સર, પ્લીઝ. ઓકે બસ બીજું કંઈ ગીત ગાય આપણે, રાધાને શ્યામે મળી જશે દુજો. ચલો તો આવી જો, અહીંયાથી લોગ ઈ નિકલ ગયા, તો ઈ વાલા જો પદ હે વો પૂરેપૂરા ઈ કી ઘાત મેં ચડ જાવેગા તો કૈસે લખેંગે, તો કે ભાઈ હમારે પાસ લોગ ઈ થા, એન કે છેદ મેં એન જીરો થા, ઇધર માઇનસ લેમડા ઇન્ટુ ટી થા, યે તીનો કે તીનો ભેગે, હા ભેગે એટલે એક એક આયરે હે, તીનો કે તીનો માઇનસ, હા અભી યે સબ ચડ જાયેગા ઈ કે ઉપર અહીંયા, તો એનના છેદમાં એન ઝીરો લોગ ઈ નીકળી ગયું, તો હા મેં શું થાય ભાઈ બધું, ઈ રેસ ટુ ઈની ઘાતમાં માઇનસ લેમડા ઇન્ટુ ટી, વાહ ભાઈ વાહ, ભારતીય સંવિધાન અનુસાર તાકાત વાળું સમીકરણ મળી ગયું, એન બરાબર એન ઝીરો, તારો રેડિયો એક્ટિવ ક્ષયનો ડીકે આવી ગયું મોટા. હમકો હે તુમ ચે પ્યા સાહેબ, ના પડી જાય તમને હવામાં ગુજરાતીમાં, એન બરાબર એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી, એ મેરી જિંદગી. હવે સમીકરણ સાચું છે કે ખોટું કઈ છે પતા ચલેગા, આપણે શું ધાર્યું હતું કે ટી બરાબર માંડવીના ડોડવા છે, ટી બરાબર ઝીરો સમય, એ કેટલા છે એન ઝીરો, કિંમત મૂકી દે જો, ટી બરાબર ઝીરો તો ઈ રેસ ટુ ઝીરો શું થાય, એક થાય, ઈ રેસ ટુ ઝીરો શું થાય, એક થાય, તો એન બરાબર શું થઈ ગયું ભાઈ બંધ, એન ઝીરો, કારણ ઈ રેસ ટુ ઝીરો એક, આ તો બરાબર છે, ટી બરાબર ઝીરો છે, મેં પ્રારંભિક એન ઝીરો હતા, રેડી આવે જ ફિલિંગ હવે. જો આ બધા દોડવા પૂરા ક્યાં થઈ જાય, દાખલા તરીકે 500 700 કે 5000 દોડવા બધા પૂરા ક્યાં થઈ જાય, તો કંઈ હકાતું નથી, તો આઈડિયલી મેં શું કીધું, 5 સેકન્ડ એ થાય, 5 મિનિટ થાય, 5 કલાક, 5 દિવસ, 5 વીક, 5 યર, 50 વર્ષ, 500 વર્ષ, તો આઈડિયલી આપણે ટાઈમને અનંત લઈ લઈએ ભાઈ, અનંત ટાઈમ પછી બની શકે કે તત્વ આખે આખા બધા દોડવા ફૂટી ગયા, તત્વ નાશ પામી ગયું, તો ટી ઇન્ફિનિટી કરીએ ત્યારે એન શું થઈ જાય, ત્યારે આઈડિયલી ઝીરો, કારણ કે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી ઝીરો થાય, તમે ટી ઇન્ફિનિટી મૂકો પણ અહીંયા માઇનસ છે ને, તો ઈ રેસ ટુ માઇનસ ઇન્ફિનિટી થાય ઝીરો, રાઈટ, તો આઈડિયલી અનંત સમય પછી કોઈ પણ તત્વનો શું થઈ જાય, ક્ષય થઈ જાય, રાઈટ, આને કહેવાય રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ. જેલેવલી નીટના મોટાભાગના દાખલા આ એક સમીકરણના આધારે સોલ્વ થાય, પણ એનું હેલું સ્વરૂપ આ, છોકરા આમાં કિંમત મૂકે પછી લોગ એન્ટી લોગ તો લેવા પડે, એના કરતાં સીધું આજ ન કરીએ, હા કે ના, તો હાલો છાપો. છાપી લીધું મોટા, સરસ. હવે આગળ વધીએ, અર્ધ આયુષ્યની ચર્ચા કરશું આજે, બરાબર, વધારે ચર્ચા નહીં કરીએ, આવતા લેક્ચરમાં સરેરાશ આયુષ્ય અને વિભંજન દર એટલે કે કેપિટલ આર, આમાં એક છે કેપિટલ આર, અમુકમાં કેપિટલ આઈ આપ્યું છે, એ બધી ચર્ચા આવતા લેક્ચરમાં કરશું. હવે અર્ધ આયુષ્ય, એનું નામ જ શું છે બેટા, અર્ધ આયુષ્ય, એનો મતલબ કે શરૂઆતમાં જો બોલપેન ક્યાં ગઈ, બોલપેન હું માર્કર હું કહેતો હતો, અર્ધ આયુષ્ય, હાફ લાઈફ, અર્ધ આયુષ્ય, સંજ્ઞા જ આવી ટી હાફ, બરાબર, ઇંગ્લિશમાં કહેવાય હાફ લાઈફ, ધારો કે ટી બરાબર ઝીરો સમય, અહીંયા
फूटा वगरना जी डोडवा है बराबर ए केटला है एन जीरो जे समय में आ डोडवानी संख्या प्रारंभिक संख्या नी एक जेट अर्धी थी जाए ई समय ने कहवाय जे ते तत्वों अर्धायु आई वॉज फीलिंग वोम कोक डोडवा हजार से शुरुआत में बराबर आ एन जीरो है अने आ क्यारनी वात छे तो के टी बराबर जीरो समय नी वात छे आ तत्व जे छे एनो अर्धायुष्य पांच मिनिट छे केटलो पांच मिनिट एनो मतलब शुं थयो बेटा के पांच मिनिटना समयगाळा बाद जीरो सेकेंड न्यासी लईने पांच मिनिट सुधी में आज बेटा एन जीरो होता ए हवे केटला थई गया तो के हजार भाईंगा बे एटले के 500 थई गया वाह भाई वाह बीजी पांच मिनिट पछी शुं थाय आपणे फिजिक्सनी भाषामां शुं बोले खबर एक अर्धायुष्य बाद अथवा एक अर्धायु बाद दस मिनिट थी टोटल पांच ने पांच दस मिनिट थी बीजी पांच मिनिट टोटल दस मिनिट थी पाणा नाम के बे अर्धायुष्य बाद रेडी लाया समय केटलो थई गयो छे दस मिनिट तो आज वच्चे नो गाळो थियो पांच मिनिट ये अर्धायुष्य थियो ने केम तो केमा हजार ना केटला थई गया 500 रेडी पछी छोकरा अहीं लखे खबर 500 ना अर्धा केटला थई अला सॉरी हजार ना अर्धा 500 500 ना अर्धा 500 ना अर्धा शुं थाय 250 પછી દાખલા તરીકે આવું હોય શરૂઆતમાં એન ઝીરો 250 હતા અથવા શરૂઆતમાં એન ઝીરો 500 હતા અડધા કેટલા થયા 250 પછી આના તો કે ઝીરો જી છે એના અડધા અહીંયા 1000 હતા તો એના અડધા કેટલા થયા 500 પછી 500 ના ઝીરો ન થઈ જાય સીધો 500 ના અડધા 1000 થયા હોય અલા સોરી 1000 ના અડધા 500 થયા તો 500 ના ઝીરો ન થાય 500 ના અડધા 250 થાય હજી બીજી પાંચ મિનિટ હોઈએ એટલે કે સમય કેટલો થઈ ગયો 15 મિનિટ એટલે ટોટલ અર્ધાયુ કેટલા ગયા એક અર્ધાયુ ગયો બે અર્ધાયુ ગયો ત્રણ અર્ધાયુ ગયો તો ત્રણ અર્ધાયુ આ બાદ સંખ્યા કેટલી થઈ ગઈ તો જે પાંચમી સંખ્યા છે એના અડધા 125 આ નિયમ ચાલુ રહે ક્યાં સુધી અનંત સમય સુધી જ્યાં સુધી ઝીરો ન થઈ જાય પણ આઈડિયલી સમાન આપણે થિયરી માટે કેટલું લીધું છે અનંત આવે જ ફીલિંગ તો અર્ધાયુ એટલે શું તો કે જે સમયમાં અવિભંજિત ન્યુક્લિયસની પ્રારંભિક અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા જે છે એના કરતાં કેટલી ન થઈ જાય અડધી ન થઈ જાય એ સમયને શું કહેવાય અડધી રેડી આરામ કઈ છાપો છાપી લે પૂછી નાખું તો હવે આપણે અર્ધાયુનું એક સૂત્ર છે એ તારવી લઈએ આજનું કામ પૂરું થાય સમજી ગયું બેટા અર્ધાયુનો મતલબ શું સમજી ગયો ને 2000 દોડવા હોય અર્ધાયુ એક અર્ધાયુ ગયો તો કેટલા થઈ ગયા 1000 પાછો એક અર્ધાયુ ગયો અહીંયા લખો નો વચ્ચે ખબર પડે કે આની વચ્ચેનો સમય એટલો અર્ધાયુ પાછો એક અર્ધાયુ ગયો બરાબર તો કેટલા થઈ ગયા 500 1000ના અડધા 500 પછી આના અડધા 250 આના અડધા 125 અડધા 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 કરતા જાય રાઈટ અડધાયુ એટલે શું તો કે જે પાછલો આંકડો છે એનાથી અડધા થઈ જાય આના માટે જે સમય લાગે એને શું કહેવાય અડધાયુષ્ય કહેવાય શું કહેવાય અડધાયુષ્ય બીજી એક વાત અહીંયા 1000 દોડવા હે એક જ તત્વના બરાબર અહીંયા 10 જ દોડવા હે આનું અડધાયુષ્ય બે તત્વો સરખા એટલે બે તત્વોનો અર્ધાયુષ્ય સરખો થયો દાખલા તરીકે સમજી લે પાંચ મિનિટ થઈ ગયો ફિલિંગ આનાથી ફિલિંગ આવે બાળકને ફિઝિક્સ સમજવાની અર્ધાયુષ્ય પાંચ છે તો પાંચ મિનિટ પછી આના બાકી દોડવા કેટલા છે 500 આના બાકી દોડવા કેટલા છે 5 તો અહીંયા શું વધારે છે તો કે અહીંયા ક્ષય પામવાનો દર બહુ ભયંકર છે ડીએન બાય ડીટી છે એ બહુ મોટા પ્રમાણમાં છે બેટા તો જ 1000માંથી 500 પડી શકે જ્યારે આનો ક્ષય પામવાનો દર બહુ ઓછો હોય છે મિત્ર 10માંથી 5 થવાનો કારણ હું યાદગીર હમણાં જ મેં લખાયું હતું કે રેડિયો એક્ટિવિટીનો દર છે એ પ્રારંભિક ન્યુક્લિયાઈની સંખ્યા પર આધારિત છે 1000ના 2નો અર્ધાયુષ્ય 5 મિનિટ જ છે 5 મિનિટ પછી 2 અડધા થઈ જાય આ 1000ના 500 થઈ ગયા આ 10ના 5 થયા
तो आमां आमां फेर शुं छे? फेर ई छे के आमां एक्टिविटी आजे क्षयनो दर छे बहु भयंकर छे। केम? तो के हजारना 505 मिनिटमां करवा अने 10ना 5.5 मिनिटमां करवा, ई बेमां हाथी घोड़ानो फेर छे ने यार। आमां शुं दर वधारे छे? फटाकड़ा फूटवानो दर वधारे छे। आमां 5 मिनिटमां 500 फटाकड़ा फूट्या, आमां 5 मिनिटमां 5.5 फूट्या, तो फेर ज थयो ने यार। हा के ने આવે જ ફિલિંગ? તો શરૂઆતમાં આપણે જે વાક્ય લખ્યું તો ખબર પડી ને કેમ? તો કે રેટ જે છે એ કેના સમપ્રમાણમાં છે? પ્રારંભિક સંખ્યાના સમપ્રમાણમાં છે। અહીંયા રેટ ઊંચો છે કારણ કે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા વધારે, અહીંયા રેટ ઓછો છે કારણ કે પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા ઓછી છે। વાહ ભાઈ વાહ, વાહ સર, હવે સમજાવ રેડી હાલો સરસ। અડધા વિશે ખબર પડી ગઈ દીકું શું? તો કે જે દોડવા હોય એ દોડવાના અડધા દોડવા કરવા માટે લાગતો સમય હોય, 500 દોડવા હતા 250 કરવા માટે જે સમય લાગે એને અડધા વિશે, પછી તો કે અડધા અડધા થયા કરે। તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી એક સરસ મજાનું તારણ કાઢી શકીએ, આપણે જે સૂત્ર મેળવવાનું છે અહીંથી મેળવીએ કે અહીંથી મેળવીએ કે તને જે ઈચ્છા પડે બરાબર। અડધા વિશે માટે જોઈ, ટી બરાબર 0 સમય છે તો દોડવાની સંખ્યા કેટલી છે? એન 0 રેડી। પણ ટી બરાબર અર્ધાયુષ્ય જેટલો સમય વહી ગયો, અર્ધાયુષ્ય એટલે તો દોડવાની સંખ્યા કેટલી થઈ? એન 0/2 32 વેજેમાં। તો અહીંયા અહીં ધ્યાનથી જો, આ સૂત્રનો ઉપયોગ કરીએ તો સમય કેટલો ગયો? સમય કેટલો ગયો? એક અર્ધાયુષ્ય જેટલો સમય ગયો। મેમ કોઈ કરતા વિશે 5 છે તો 0 થી 5 મિનિટ, 5 મિનિટ થાય ટીની જગ્યાએ હું મૂકી શકીએ, 5 મિનિટ મૂકી શકીએ રેડી। એ જ રીતે વાહ ટીની જગ્યાએ હું મૂકી શકો, 5 મિનિટ મૂકી શકો બરાબર, તારે જેમાં સોલ્વ કરો એમાં થઈ શકશે બરાબર। હું આનાથી સોલ્વ કરું છું, આ સૂત્રથી આનાથી સોલ્વ કરી હાલ, લોગ ઈ એન કેટલા થઈ ગયા? તો કે એન બરાબર છે N0/2, કેમ 5 મિનિટ પછીની વાત છે ને અથવા એક અર્ધાયુષ્યની બાદની વાત છે। તો શરૂઆતમાં ટી બરાબર 0 સમય કેટલા છે? N0 અને અર્ધાયુષ્ય બાદ વાહે વૈધા, આ એન છે એ વાહે વૈધાનો આંકડો છે, મેં કીધું ને આ એન શું છે? તો કે બાકી રહેલા અવિભાજ્યની સંખ્યા, અડધા ફૂટી ગયા અડધા વૈધા, શરૂઆતમાં 1000 હતા વાહે વૈધા કેટલા? 500। તો એનની જગ્યાએ હું લખું N0/2 એના છેદમાં N0 e^2 અહીંયા એ છે, અહીંયા તો ખાલી શું છે લેમડા ટી, પણ હવે ટીની જગ્યાએ શું લખશું? શું આવ્યું? લપસિંદર ભેગું ભેગું, અહીં શું લખશું? માઇનસ લેમડા, પણ ટીની જગ્યાએ શું લખશું? T½ રાઈટ। હવે તને ખબર છે N0 દેવ થઈ ગયા બરાબર, હવે શું કીધું? તો કે લોગ ઈ 1/2 કીધું, અહીંયા માઇનસ લેમડા T½ રેડી। તને ખબર છે શું ખબર છે? અહીંથી ઈ નીકળેલા સામે શું આવી જાય? અહીંથી ઈ નીકળેલા સામે ઈ આવી જાય, તો અહીં શું આવી ગયું? 1/2 એના બરાબર શું થઈ ગયું? ઈની માઇનસ લેમડા। વાહ ભાઈ, આને છેદમાં લઈ જઈએ તો શું થાય? તો કે 1/2 બરાબર એકના છેદમાં ઈની પ્લસ લેમડા, છેદમાં આવે તો છેદમાંથી અંશમાં જાય તો માઇનસ આવી જાય, તો અંશમાંથી છેદમાં આવે તો પ્લસ થઈ જાય। હા હામે જવા દે બેને, અને અહીં ગુણ થાય અહીં ગુણ થાય, તો શું થઈ ગયું? ઈ બરાબર ઈની લેમડા 32 ભેજે ને આ કે ઈની લેમડા ઇન્ટુ T½ એના બરાબર શું થઈ ગયું બેટા? 1/2 સોરી T½ રેડી। હવે યાદ કર બોલો સૂત્ર મેં તને મને શીખવાડ્યું હતું, e^x છે અને અહીંયા છે, તો e^x ની જગ્યાએ એ હોય તો x બરાબર શું લખે? એ લઈને એ લખે આના બરાબર આવું લખેલું છે, આનાથી ઊંધુંમાં શીખવેલું આપણે, આનાથી ઊંધું આપણે શું શીખ્યા હતા? કે log e^x હોય આના બરાબર એ હોય તો x બરાબર શું થાય? ઈની 1/2 થાય થાય ને, આવું હોય તો આવું થાય કે ન થાય? તો એલ
आनी जगह एल एन एक्स लखी है एल एन एक्स बराबर ए लॉग ई एक्स के तो ये एल एन एक्स के तो ये बराबर तो एल एन एक्स बराबर ए हो तो एक्स बराबर शू थी ई घात राइट तो यह मतलब कि अँ ई एक्स घात है बराबर वन बाय टू है ई एक्स घात तो अँ थी जो आप एक्स लीए मतलब ई ने काढ़ी अँ काढ़ी तो शू थे एटली बड़ी आप मजूरी करी एना करता अँ फेरी नहीं करते हालत पर अँ थी तमने माइनस में नहीं खबर पड़े एट्ले मैं माइनस वालों पद नहीं लग आ रीते करूँ नगर अँ थी सीधू थे कि बे माइनस एक कद कर तो अँ एल एन एक्स थी गय आ शूँ थी गल एन एक्स थी पी बे शूँ थी माइनस एक कद थे राइट एट्ले आने हमें शूँ लखशू तो ई निकली गए लेमड़ा टी वन बाय टू ने शूँ थी गए एल एन एल एन एक द्वितीयांश तो साहब अँ ज पद आए हार वालो अँ थी कर नाखो कई झंझट नहीं रेडी अँ थी कर नाखी जो आने आ रीते करिए आप तो आने आम लखाए बेनी माइनस एक ई रेस टू माइनस लेमड़ा है ना टी वन बाय टू आवुं थाय हवे बे बाजू ओलू करो तमे माइनस लई लो आनी पहेलाना पद में ज आपणे भूल करी हती नकर गणतरी बीजी वार न थाय एटले अहीं शूँ थई गयुं बे बाजूथी माइनस दूर करी नाखो अथवा आने वन बाय टू लखो तो आने तमारे शूँ लखी शको हवे हाम हामे गुणो तो वन बाय टू थोड़ू आवे अहीं आपणे भूल करी गया था जो हाम हामे गुणो तो आ आगळ बगड़ो आवे हाँ हवे बराबर हवे ज्यारे ई निकळशे तो अँ शू आई जाए एल एन बे आ जाए हवे साची थी गणतरी हवे एल एन बी ने लखवा तमने खबर है शूँ करशो आपणे आ तो आपणे शीखी गया छे आने साफ कर नाखी एटले आपणे थोड़क लखवानी मजा तो अँ शू लखशू बेटा लैमड़ू लैमड़ू टी हाफ एल एन जगह हूँ लखाए बे पॉइंट त्रण सौ त्रण गुणाकार में लॉग दस नी बे घात लॉग बे याद रखे पॉइंट त्रीस दस रेडी सो लैमड़ा टी हाफ इज इक्वल टू बे पॉइंट त्रण सौ त्रण गुणाकार में पॉइंट त्रीस दस आ बे गुणाकार करजे बेटा याद ज रखे आंकड़ो कायम मैं पॉइंट छसो त्राणु थाय शूँ थाय पॉइंट छसो त्राणु रेडी तो भारतीय संविधान अनुसार अर्ध आयुष्य सूत्र शूँ मिली गए तो कि टी हाफ लाइफ इज इक्वल टू पॉइंट छसो त्राणु एना छेद में लैमड़ा वाह भाई वाह पॉइंट छसो त्राणु ने शून एकम हो लैमड़ा एकम हो जाए वन अपॉन टाइम छेदनो छेद अंश समय समय में आ गया है ना लैमड़ा वन अपॉन टाइम है तो वन अपॉन टाइम छेदनो छेद अंश तो समय एकम समय आ गया अँ शूँ करूँ एक वर्ष फरी जो जो आ शब्द याद रखिए आटला ओला लॉग में माइनस ना आए एटले मैं आ मेथड करी जो लॉग में अँ सीधू तब लई शको पण एमां माइनस आगे आए ए छोकरो कोडे चले एटले मैं आ मेथड करी छे लॉग ई एक्स बराबर ए होय एटले आने एल एन एक्स बराबर ए लखाय रेडी मैं शूँ कीधुं ई निकली जाए अँथी ई निकली जाए अँ शूँ एक्स हो तो आखे आखू पद ईनी आ घात में हुई गई तो एल एन एक्स बराबर आ बे एक ज छे बेटा आना बराबर आ लखी जाय कहीं ने आ एक ज है तो एक्स अँ रही है तो शूँ थी जाए एटलू याद रखिए एल एन निकले ने एल एन तो ई आ जाए अँ एल एन निकली गयु तो ई आई गए ई निकले तो एल एन आ जाए एटलू याद रखिए एल एन निकले तो ई आ जाए ई निकले तो एल एन आ जाए दाखला तरीके अँ ई निकलू तो एल एन आ गए जो अँ थी ई निकली गयु ने तो हूँ आ गए एल एन आ गए આનું ઊંધું કરો તો શું થાય ઈ રેસ ટુ એ બરાબર એક્સ હતો તો ઈ નીકળી ગયું તો અહીં એ વધ્યું તો એ બરાબર શું થયું એલ એન એક્સ આના બરાબર આ લખાતું હોય તો આની જગ્યાએ લખી શકાય ને કેમ ન લખાય ઉતરે પેજમાં હા કે ના આવું છે લોગ દસની એક્સ બરાબર વાય તો દસ સોરી એક્સ બરાબર શું લખી શકાય
દસની વાય ઘાત લખે લખે તો દસની વાય ઘાત જ્યાં લખતા હોય તમે એની જગ્યાએ લોગ એક્સ ન લખી શકે લખી શકે ને સોરી દસની વાય લોગ દસ એ શું આના બરાબર લખે તો હવે જરા દસડો નીકળી જાય તો શું આવશે વાય વધશે દસ નીકળી ગયા તો વાય તો અહીં લોગ આવી ગયો સિમ્પલ ટૂંકમાં યાદ રાખ એટલું હું કે લોગ દસ નીકળી જાય તો અહીં દસનો બેઝ આવી જાય દસના બેઝમાં હોય તો લોગ આવી જાય ઈનો બેઝ હોય અને ઈ નીકળે અહીંથી ઈ નીકળી ગયો તો ખાલી એક્સ વધ્યું તો સામેવાળું પદ ઈની ઘાતમાં આવી ગયું હવે ઈની ઘાતવાળું પદ છે એમાં ઈ નીકળી જાય તો ખાલી એ વધ્યું જો તો સામે એલએનમાં આવી જાય બસ એટલું યાદ રાખ ઈ નીકળે તો એલએન આવે હે ને ઈ નીકળે તો એલએન આવે ને એલએન નીકળે તો ઈ આવે બસ એટલું યાદ રાખ આના બે પરથી એલએન નીકળે તો ઈ આવે અને ઈ નીકળે તો એલએન આવે તો અહીંયા આપણે શું કર્યું પહેલાં લોગ કાઢ્યો લોગ કાઢવાથી શું થયું આ ઈની ઘાતમાં આવી ગયું અહીંથી ઈ નીકળી ગયો લાખ્યા ઉપર ઈની ઘાતમાં આવી ગયું પછી શું કર્યું તો કે ઈને કાઢવું હતું તો સામે એલએન આવી ગયું સિમ્પલ કારણ કે આ એલએન જ છે ને આ એલએન જ છે લોગી એટલે હું એલએન જ છે તો આ હતું તારું અર્ધવિશ્વનું સૂત્ર છાપવાળો તો આ સૂત્રમાં સીધું મૂકીને ગણી શકો આમાં સીધું મૂકીને ગણી શકાય કઈ રીતે તો કે ટી બરાબર ઝીરો સમયે છે તો કેટલા છે એન ઝીરો બરાબર ટી બરાબર ઝીરો સમયે પ્રારંભિક આંકડો કેટલો છે એન ઝીરો જેટલો રાઈટ અને ટી કેટલો છે અડધાવીસો જેટલો તો એન કેટલા છે તો કે એન ઝીરો બાય ટુ અડધા થઈ ગયા કિંમત મૂકી દે એનની જગ્યાએ એન ઝીરો બાય ટુ અહીંયા શું આવ્યું એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટીની જગ્યાએ હવે અડધાવીસો ટી હાફ અહીંયા શું કીધું વન બાય ટુને કઈ રીતે લખાય બરાબર અથવા વન બાય ટુ જ રહેવા દે વન બાય ટુ આ શું થઈ ગયું ઈ રેસ ટુ માઇનસ પણ આને શું લખાય વન ઓપન ઈ રેસ ટુ પ્લસ બેને સામે સામે ગુણ દે તો શું થઈ ગયું ઈ રેસ ટુ લેમડા ટી હાફ આ બગડો ઉપર આવેલા અંશમાં બગડો થઈ ગયો હવે મેં શું કીધું ઈ નીકળે એટલે સામે એલેન આવી જાય ઈ નીકળે એટલે સામે શું આવી જાય એલેન આવી જાય અહીં ઈ નીકળી ગયું તો અહીં લેમડા અને અહીં શું થઈ ગયું એલેન બે એલેન બેને કઈ રીતે લખાય બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણાકારમાં લોગ બે એટલે શું થઈ ગયું પોઈન્ટ ત્રીસ દસ રેડી આ કેટલું થઈ ગયું પોઈન્ટ છસો ત્રણ કેના બરાબર રેડી આવી ગયું સૂત્ર સેમ સૂત્ર આ કેના તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખશો રાઈટ અર્ધાવીસો સુધી અર્ધાવીને લગતા દાખલા હોય તો ગણવાનો પ્રયત્ન કરજે બરાબર બાકી આવતા લેક્ચરમાં આખે આખો ટોપિક પૂરો થઈએ પછી દાખલા ગણજે રાઈટ સો દેટ્સ ઇટ ખાલી આ એક પ્રોસેસ શાંતિથી જોઈ લેજે મેં વિડીયોને એક બે વાર પોઝ કરીને શાંતિથી જોઈ લેજે કે આમાં સાહેબે શું કીધું છે આપણે એલએન એક્સ કે લોગ ઈ એક્સ બે એક જ વસ્તુ છે બરાબર આની જગ્યાએ આ લખ્યું હવે એલએન નીકળે લોગ એન્ટીલોગ જેવું લોગ નીકળે તો આમ એન્ટીલોગ આવે ને તો દસની ઘાતમાં આવી જાય એમ ઈ નીકળે તો એલએન આવી જાય આટલું આ એક જ વસ્તુ યાદ રાખ ને ઈની એ ઘાત બરાબર એક્સ હોય બરાબર તો અહીંથી ઈને કાઢવું હોય તો અહીં એ વધે તો આ જે પદ છે એલએન એક્સ થઈ જાય બરાબર એ જ રીતે એલએન એક્સ છે એક્સ રાખવું છે તો આમે ઓળું પદ ઈની ઘાતમાં આવી જાય આ બે વસ્તુ આવડતી હોય છોકરાને બધે દાખલા થાય એમાં કંઈ છે જ નહીં રાઈટ એટલે મેં તમને બે મેથડથી કરાવ્યું બે સૂત્રની મદદથી કરાવ્યું રાઈટ મહાદેવ